આપણે ધોરણ 6 એમાં ચેપ્ટર નંબર 6 શરૂ કર્યું હતું પૂર્ણાંક સંખ્યા બરોબર એ આપણે થિયરી પાર્ટ આપણે આ જોયો એમાં ફરી પાછો આપણે રિવિઝન કરી લઈએ પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવશે ઋણ સંખ્યા આવશે પછી 0 આવશે અને ધન સંખ્યા આવશે બરોબર 0 થી ડાબી બાજુ આવશે ઋણ સંખ્યા અને 0 થી જમણી બાજુ આવશે ધન સંખ્યા બરોબર જેમ જેમ સંખ્યા રેખામાં આપણે ડાબી બાજુ જઈએ એમ સંખ્યા ઘટતી જશે અને જેમ જેમ જમણી બાજુ જઈએ એમ સંખ્યા વધતી જશે બરોબર એ ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે સ્વાધ્યાય 6.1 ની શરૂઆત કરી શરૂઆતમાં સાદું આપેલું છે આપણે પહેલા વિરુદ્ધ પદો લખો એવું કીધું છે બરોબર તો સામાન્ય આપણે ગુજરાતીમાં આવતા વિરોધી સંખ્યા લખો એવી રીતે આપણે વિરોધી લખવાનું છે એટલે કે વજનમાં અને પહેલું કીધું વજનમાં વધારો એનો વિરોધી શું થાય વજનમાં ઘટાડો તો આપણે લખી નાખવાનું કે વજનમાં ઘટાડો બરોબર હવે આ સાદો તો હવે 33 કિલોમીટર ઉત્તરમાં બરોબર તો ઉત્તરની સામેની કઈ દિશા આવે એટલે કે ઉત્તરમાં જતા હોય તો દક્ષિણમાં પૂર્વમાં જાય તો પશ્ચિમમાં એવી રીતે અહીંયા શું કીધું છે 30 કિલોમીટર ઉત્તરમાં તો શું જવાબ આવશે અહીંયા 30 કિલોમીટર દક્ષિણમાં બરોબર હવે એ પછી 326 બીસી એનો જવાબ શું આવશે 326 એ ડી બરોબર હવે આ જોવાનું છે 700 રૂપિયાનું નુકસાન હવે આપણે નુકસાન થાય ત્યારે નુકસાન છે અહીંયા તો એનું શું થશે વિરોધી નફો બરોબર આપણને ફાયદો થાય એ આનો વિરોધ નુકસાન તો ફાયદો થાય અહીંયા આપણે શું લખશું નફો લખશું નફો થાય તો આપણને ફાયદો થાય બરોબર તો આપણે શું લખશું અહીંયા રૂપિયા 700 નું નુકસાન આપેલું છે તો આપણે એનું વિરોધી શું થશે રૂપિયા 700 નો નફો રૂપિયા 700 નો નફો બરોબર નફો હવે ત્યારબાદ આ દરિયાની સપાટીથી 100 મીટર ઉપર હવે ધારો કે અહીંયા આ દરિયાની સપાટી છે અને 100 મીટર ઉપર કીધું છે 100 મીટર તો આપણે એવી રીતે જોવાનું છે કે આ જે દરિયાની સપાટી છે એને 0 લેવાનું સંખ્યા રેખા જેમ આપણે 0 લઈએ એવી રીતે બરોબર તો 0 લીધું એનાથી ઉપર જેમ જાય એમ સંખ્યા વધતી જશે અને જેમ જેમ નીચે જાય એમ સંખ્યા ઘટતી જશે તો અહીંયા શું કીધું છે આપણને 100 મીટર ઉપર કીધું છે તો આનો વિરોધી શું થશે દરિયાની સપાટીથી 100 મીટર નીચે બરોબર એનું વિરોધી શું થશે 100 મીટર નીચે તો લખી નાખું સીધું લખું 100 મીટર નીચે બરોબર હવે ત્યારબાદ અહીંયા આપણે આનો વિરોધી લખ્યું હતું હવે આને આપણે આંકડામાં લખવાનું છે આ બને વાક્ય આપેલું છે એને આપણે આંકડામાં ઋણ હોય કે ધન હોય એ આપણે સમજીને લખવાનું છે બરોબર તો આનો જવાબ શું છે પેલું એક વિમાન જમીનથી ઉપર 2000 મીટર ઊંચાઈ પર ઉડી રહ્યું છે હમણાં સમજાયું આ ધારો કે જમીન છે એનાથી 2000 કિલોમીટર અહીંયા સુધી આને આપણે 2000 કહી દઈએ બરોબર આ જમીનનું જે છે એને આપણે 0 કહી દઈએ સંખ્યા રેખા આપણે ધ્યાનમાં રાખવાની જે જમીનનો ભાગ છે એ બરોબર એને આપણે 0 કહેશું અને જમીનની ઉપર જાય એમ ધન સંખ્યા અને નીચે આવે એમ ઋણ સંખ્યા બરોબર જમીન હોય છે તેમાં ઉપર આ જશે કારણ કે જમીનમાં આપણે નીચે નથી દરિયો આવશે દરિયાની સપાટીથી નીચે બરોબર એમાં નીચે આવશે જમીન હોય ત્યાં ઉપર આવશે એટલે જમીનની સપાટીથી કેટલા છે 2000 કિલોમીટર તો ક્યાં આવે છે ઉપર આવે છે તો ઉપર જેમ જેમ જાય એમ વધતી જાય સંખ્યા બરોબર એટલે ધન લખવાનું એટલે કે પ્લસ શું આવશે 2000 જમીનની સપાટીથી 2000 મીટર ઉપર એટલે કે પ્લસ ધન 2000 આવશે બરોબર એવી જ રીતે બીજું એમાં શું કીધું છે એક સબમરીન દરિયાની સપાટીથી 800 મીટર નીચે એટલે ધારો કે આ દરિયાની સપાટી છે એને આપણે શું લેવાનું 0 લેવાનું અને જેમ જેમ નીચે જાય
m માં ઋણ થશે અને જેમ જેમ ઉપર જાય m માં શું થશે પ્લસ થશે ને n જે માઈનસ થશે કેટલા મીટર છે 800 મીટર તો શું આવશે ઋણ 800 મીટર જવાબ શું આવશે ઋણ 800 મીટર આ પાસે યાદ રાખજો જમીન દરિયાની સપાટીથી નીચે આવે તો ઋણ લખવાનું અને ઉપર આવે તો ધન લખવાનું હવે ત્રીજું ખાતામાં રૂપિયા 200 જમા આપણે જ્યારે બેંકમાં જઈએ તો આપણે ખાતામાં જો 200 રૂપિયા અહીંયા કીધા છે એટલે 200 આપણે એમાં નાખીએ તો ખાતામાં શું થશે આપડા વધારે રૂપિયા વધશે બરોબર ખાતામાં રૂપિયા વધશે એટલે અહીંયા શું આવશે ખાતામાં વધે એટલે ધન સંખ્યા બીજું શું આપેલું છે એમાં કે ખાતામાંથી રૂપિયા 700 નો ઉપાડ બરોબર એટલે 700 રૂપિયા આપણે બેંકમાંથી ઉપાડીએ છે તો ખાતામાં આપડા ઓછા રૂપિયા થશે તો અહીંયા જમા કરાવવાના છે અહીંયા શું આવશે વધે એટલે પ્લસ આવશે પ્લસ 200 રૂપિયા અને ઉપાડવાના છે તો એમાંથી આપણે ઘટે જ્યારે ઘટે તો શું આવશે માઈનસ 700 રૂપિયા બરોબર જ્યારે વધતા હોય જમા કરાવીએ એટલે આપણે ખાતામાં પૈસા વધશે એટલે પ્લસ અને ઉપાડીએ એટલે ખાતામાં પૈસા ઓછા થાય એટલે ઋણ 700 રૂપિયા બરોબર હવે આગળના દાખલા જોઈએ હવે દાખલા નંબર 3 એમાં આપણને કીધું છે સંખ્યા રેખા પર નિરૂપણ કરો એટલે આ જે સંખ્યા આપી છે એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે સૌપ્રથમ આપણે સંખ્યા રેખા દોરવાની બરોબર આપણે શું જોઈએ છે પ્લસ 5 જોઈએ છે આપણે પહેલા શૂન્ય થી શરૂઆત કરીએ શૂન્ય 1 2 3 4 5 6 આ બાજુ શું આવશે માઇનસ 1 માઇનસ 2 ઋણ 3 ઋણ 1 ઋણ 2 ઋણ 3 હવે શું આપેલું છે પ્લસ 5 આપેલું છે પ્લસ 5 આપેલું હોય અહીંયા આ બાજુ ઋણ સંખ્યા છે આ બાજુ કેવી સંખ્યા છે ધન સંખ્યા આપણે ધન 5 આપેલો છે આપણે જોવાનું સંખ્યા રેખા પર ધન 5 ક્યાં છે તો કે અહીંયા છે તો અહીંયા આપણે આવી રીતે રાઉન્ડ કરી દેવાનું બરોબર અથવા તો અહીંયા આપણે કોઈ પણ સંખ્યા આપી દેવાની એટલે કે એબીસીડીમાંથી કોઈ પણ આલ્ફાબેટ આપી દેવાનું આપણે એ આપીએ છીએ બરોબર તો પ્લસ 5 ક્યાં આવશે સંખ્યા રેખા ઉપર અહીં આવશે હવે બીજો આપણે છે માઇનસ 10 માઇનસ 10 છે બરોબર આપણે તો અહીંયા 0 માઇનસ 1 માઇનસ 2 માઇનસ 3 માઇનસ 4 5 6 7 8 9 અહીંયા શું આવશે માઇનસ 10 માઇનસ 11 બરોબર હવે આ બાજુ શું આવશે પ્લસ 1 પ્લસ 2 પ્લસ 3 અહીંયા જેમ કર્યું એમ જ અહીંયા કરવાનું માઇનસ 10 જોઈ છે તો માઇનસ 10 અહીંયા ક્યાં છે 0 થી ડાબી બાજુ આવીએ એટલે આપણને માઇનસ 10 મળશે તો 8 9 અને અહીંયા 10 આવશે તો અહીંયા શું કરવાનું આપણે પોઈન્ટ કરી દેવાનું આવી રીતે પોઈન્ટ કરો તો ચાલે અથવા તો આવી કર નાખો તો પણ ચાલે બરોબર અહીંયા આપણે અહીંયા એ આપ્યું અહીંયા આપણે એ જ આપશું તો માઇનસ 10 ક્યાં આવશે અહીંયા હવે પ્લસ 8 0 1 2 3 4 5 6 7 8 9 ને 10 આ બાજુ માઇનસ 1 માઇનસ 2 એમ અનંત સુધી જેટલી જરૂરિયાત હોય એટલે આપણે પદ લેવાનું આપણે 1 પ્લસ 8 જોઈએ છે તો આપણે ધન સંખ્યા વધુ લેવાની છે ઋણ સંખ્યા ઓછી લેવાની બરોબર હવે પ્લસ 8 છે તો પ્લસ 8 અહીંયા આવશે પ્લસ 8 ઉપર આપણે આવી રીતે પોઈન્ટ પર દેવાનો અને અહીંયા કોઈ પણ આપી દેવા આપણે એ જ આપીએ છીએ બરોબર એક પહેલા મેં બીજામાં ત્રીજા સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો બરોબર આપણે ખાલી નિરૂપણ કરવાનું કીધું એટલે જે સંખ્યા આપી હોય આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાની બરોબર એમ કે એમ નથી કીધું કે આ કઈ સંખ્યા કોના કરતા મોટી કેવું કઈ અત્યારે તો આપણે જે સંખ્યા આપેલી છે એને સંખ્યા રેખા ઉપર દર્શાવવાની બરોબર એક ત્રણ દાખલા કર્યા બીજા બે દાખલા છે બરોબર બીજે બે બાકી છે તમારે આવી રીતે સંખ્યા રેખા દોરી અને એમાં નિરૂપણ કરવાનું
રહેશે બરોબર તમારે જાતે પ્રેક્ટિસ કરવાની હવે દાખલા નંબર 4 દાખલા નંબર 4 માં આપણે અહીં એક સંખ્યા રેખા આપી છે અહીં આપણે અત્યાર સુધી આડી આમ જોઈ છે બરોબર સંખ્યા હવે આ ઊભી આવે છે બરોબર પણ એમાં કાઈ ફેર પડે નહીં આપણે આપણે જો જમી બરોબર તો જે 0 છે 0 ની ઉપર જેમ જાશું m પ્લસ આવશે અને 0 ની નીચે જેમ આવશું એમ માઈનસ માં આવશે ઋણ માં આવશે બરોબર અને આ પ્રશ્ન આપેલા છે ને આપણે જવાબ લખવાનો પહેલું જો બિંદુ d પૂર્ણાંક 8 હોય પ્લસ 8 એ આપણને આપેલું છે ધન 8 છે તો માઈનસ 8 ઋણ 8 વાળું બિંદુ q છે હવે અહીંયા 0 છે બરોબર તો 0 થી ઉપર જેમ જાય એમ પ્લસ થાય છે અને 0 થી નીચે જાય એમ માઈનસ થાય આપણે બધી સંખ્યા લખી નાખી પ્લસ થાય તો પ્લસ 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 4 પ્લસ 5 પ્લસ 6 અને પ્લસ 7 એવી રીતે નીચે માઈનસ 1 માઈનસ 2 માઈનસ 3 માઈનસ 4 માઈનસ 5 માઈનસ 6 માઈનસ 7 માઈનસ 8 માઈનસ 9 અને 10 હવે જો શું પૂછ્યું પ્લસ 8 એ d આપેલો છે તો માઈનસ 8 એ કયું પદ આવે કયું બિંદુ આવે છે f કયું બિંદુ છે f બિંદુ છે જવાબમાં શું આવશે બિંદુ f બરોબર આપણને પ્લસ 8 આવે કેટલા છે d છે અને માઈનસ 8 ક્યાં આવે છે નીચે તો એ કયું બિંદુ માઈનસ 8 કયું આવે છે f હવે બિંદુ g ઋણ પૂર્ણાંક છે કે ધન પૂર્ણાંક એ આપણે કહેવાનું છે બરોબર તો બિંદુ g ક્યાં છે અહીંયા એ કેવું છે 0 થી નીચે એટલે કેવું આવશે ઋણ પૂર્ણાંક આવશે ઋણ પૂર્ણાંક છે હવે ત્રીજો દાખલો ત્રીજામાં શું થયું છે બિંદુ b અને e ના સંગત પૂર્ણાંક લખો એટલે બિંદુ b અને e કયા પૂર્ણાંક છે એ આપણે લખવાનું છે બિંદુ b ક્યાં છે બિંદુ b અહીંયા છે 0 થી ઉપર ક્યાં આવે છે પ્લસ 4 તો બિંદુ b બરાબર શું આવશે પ્લસ 4 બિંદુ b બરાબર શું આવશે પ્લસ 4 અને બીજું કયું કીધું છે બિંદુ e તો e બરાબર શું આવશે e ક્યાં છે 0 0 થી નીચે ક્યાં છે માઈનસ 10 તો e બરાબર શું આવશે માઈનસ 10 તો બિંદુ b ને સંગત શું આવશે પ્લસ 4 અને e ને સંગત માઈનસ 10 હવે ચોથું આ સંખ્યા રેખા પર નિર્દેશ કરો કે ક્યાં બિંદુની કિંમત સૌથી ઓછી છે આપણે આ સંખ્યા રેખામાં જોઈ ગયા જેમ જેમ ડાબી બાજુ જાય બરોબર એમ સંખ્યા નાની થતી છે તો અહીંયા ઊભી સંખ્યા રેખા છે તો જેમ જેમ સંખ્યા રેખા આપણે નીચે જાશું એમ સંખ્યા નાની થાય તો આમાં સૌથી નાની સંખ્યા ક્યાં આવશે અહીંયા માઈનસ 10 કયું બિંદુ છે ઈ બિંદુ તો લખવાનું બિંદુ ઈ એ સૌથી નાની સૌથી ઓછી સંખ્યા ધરાવે છે બરોબર જવાબમાં શું આવશે બિંદુ ઈ ની કિંમત સૌથી ઓછી છે સાવ છેલ્લે આવે છે બરોબર નીચે જેમ જેમ 0 થી ડાબી બાજુ આવે અથવા તો ઉપરથી જેમ નીચે આવશું એમ સંખ્યા ઘટશે અને નીચેથી જેમ ઉપર જઈએ એમ સંખ્યા વધશે આપણે સૌથી ઓછી લખવાની છે સૌથી ઓછી કઈ હશે ઈ બિંદુ હવે શું લખ્યું છે તમામ બિંદુને મૂલ્યના ઘટતા ક્રમમાં ગોઠવો ઘટતા ક્રમ એટલે સૌથી મોટું થી લઈને સૌથી નાના સુધી તો સૌથી મોટું ક્યાં આવશે પ્લસ સંખ્યામાં આવશે એટલે સૌથી મોટું શું છે ડી અને સૌથી નાનું આવશે ઈ તો આપણે d થી શરૂ કરીને e સુધી ઘટતા ક્રમમાં લખવાના છે જવાબમાં શું આવશે સૌથી પહેલા તો d આવશે પછી એની પછી શું છે c તો c આવશે ત્યારબાદ શું છે b તો b આવશે પછી a પછી આ o છે o પછી h પછી g પછી f ને પછી e આ શું પૂછ્યું હતું ઘટતા ક્રમમાં ગોઠવો એમ પૂછ્યું બરોબર એમ કીધું હોય કે ચડતા ક્રમમાં ગોઠવો અથવા તો વધતા ક્રમમાં ગોઠવો વધતા ક્રમમાં કે તો ક્યાંથી શરૂઆત કરવાની ઈ થી શરૂ કરીને ડી સુધી બરોબર વધતા ક્રમમાં કીધું હોય તો અહીંયા આપણે ઘટતા ક્રમમાં કીધું છે તો આપણે
ડી થી લઈને ઈ સુધી લખવાનો બરોબર હવે પછી આપણે દાખલા આગળના જોશું બરોબર સ્વાધ્યાય 6.1 માં જે કરાયેલા દાખલા 1 2 3 ને 4 એ તમારે પાકી બુકમાં એકવાર અને રફ બુકમાં બે વાર ભણવાના રહેશે બરોબર